नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 मां विषय गुजराती काव्य छे 2 आजनी घड़ी रड़ियामणी पेज नंबर 4 ऊपर जुओ तमारी चोपड़ी मां आ काव्य काढ़ो बधा। एमा आपणे काव्य समय जाता आजनी घड़ी रड़ियामणी में राग गायो तो अने आपणे समय जाता तो हवे आपणे आगळ शब्द समझूती जोईए। तो शब्द समझूती शुं छे एमा वाहला जी एटले शुं थाय वाहला जी एटले श्री कृष्ण। पछी आलू लीलू एटले शुं थाय लीलू सूकू। आ तमने परीक्षामां पूछाई शके छे। પછી તરિયા તોરણ એટલે ત્રણ જાતના પાનનું તોરણ। ત્યાર પછી છે બાર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે બાર એટલે બારણું। પછી મંગળ એટલે શુભ। શું થાય મંગળ એટલે શુભ? મંગળ ગૌરાવીએ એટલે કે શુભ ગીતો, સારા ગીતો ગૌરાવીએ, શુભ પ્રસંગે ગવાતું ગીત, શુભ પ્રસંગે ગવાતું ગીત। પછી સોહાગણ એટલે સૌભાગ્યવતી સ્ત્રી કહેવાય, સોહાગણ, જેના લગ્ન થઈ ગયા હોય એને સૌભાગ્યવતી સ્ત્રી સોહાગણ એ કહેવાય, સૌભાગ્યવતી। પછી શું છે મલ્લપતુ એટલે ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતું, મલ્લપતુ। આ તમારે તમારી બુકમાં લખવાનું છે, મલ્લપતુ એટલે ઉમંગથી ઠાઠથી ધીમે ધીમે ચાલતું। ત્યાર પછી રળિયામણું એટલે સુંદર, મેં તમને સમજાવ્યું ને કાવ્યમાં કે રળિયામણું એટલે સુંદર। ત્યાર પછી ઘડી એટલે ક્ષણ, પળ, મિનિટ, ક્ષણ અથવા પળ। પછી ચોક પૂરવા તો ચોકમાં સાથિયા પાડવા। ત્યાર પછી હરિહાથીઓ, તો હરિહાથીઓ એટલે હાથીની જેમ મલ્લપતિ ચાલે આવતા શ્રી કૃષ્ણ, હાથીની જેમ મલ્લપતિ એટલે કે હરખાથા, મલ્લપતિ ચાલે એટલે કે ધીમી ચાલે આવતા શ્રી કૃષ્ણ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ બધું લખાઈ જાય ત્યાર પછી શું આપ્યું છે? ભાષા સજ્જતામાં શું છે? મોટેથી વાંચવાનું છે આપણે, અળ, ર, ડ, લ, કમળ, બાળ, જળ, બાળક, નળ, બળ, કાળ, ખોળ, ખળખળ, આ બધા શબ્દો છે એનો અર્થ સમજવાનો છે। ત્યાર પછી પેજ નંબર 6 ઉપર જુઓ, નીચેના શબ્દ જોડકા વાંચી બંનેના જુદા જુદા અર્થ સમજો।
શબ્દ જોડકા આપ્યા છે એટલે કે આ શબ્દો આપ્યા છે એ મોટેથી વાંચવાના અને બેનો અર્થ સમજવાના છે. તો નળ તો નર, વાળ અને વાર, જાળ અને જાર, પાળ પાર, ખાળ કાળ ને કાલ, ગાળ તો ગાર અને ગાલ, પછી વળ અને વર, માળી તો મારી, વાળ તો વાર અને વાલ, લાલ તો લાળ. તો આ બે શબ્દો આપ્યા છે નળ અને નર. આ બે શબ્દમાં ન છે એ સરખો છે, ળ અને ર માં શું છે અર્થ ભેદ છે, બેનો શબ્દ ભેદ છે એ આપણે એવી રીતે આ બધા શબ્દોમાં છે એ સમજવાનો હતો. હવે છે મોટેથી વાંચો. પહેલું વાક્ય છે મોટેથી વાંચવાનું છે, બધાય વાક્યો મોટેથી જ વાંચવાના છે. એમાં પહેલું વાક્ય છે સખી આજની ઘડી રળિયામણી, સખી આજની ઘડી રળિયામણી. રળિયામણી એમાં રળિયામણી રસવાય છે અને એક બાજુ રળિયામણી, બે બાજુ સરખું જ છે. સખી આજની ઘડી રળિયામણી, સખી આજની ઘડી રળિયામણી. બીજું સહુ સખીઓ મળીને આવીને, સહુ સખીઓ મળીને આવીએ, આવીને અને આવીએ. બીજું વાક્ય એમાં આવીને અને આવીએ, આ બેમાં ફરક પડે ને. આપણે કહીએ કે હું મારા ભાઈબંધને મળીને આવી, એટલે કે આવીને, અને હું મારા ભાઈબંધને મળીને, આપણે આપણા ભાઈબંધને મળીને આવીએ, એમાં કેટલો ફેર છે ને. તો એવી જ રીતે ત્રીજું વાક્ય પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું, પક્ષીઓનું ટોળું, ટોળું અને ટોરું જો વાયરાની પાછળ પડ્યું. ટોળું અને ટોરુંમાં અર્થ ભેદ છે, ટોળું અને ટોરું, આ બે અળ અને રમાં ફેર છે બે વાક્યમાં. ચોથું વાક્ય અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે, અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે. તો આ વાક્યમાં મળવાની અને મળવાની આ બેમાં ફેર છે ને. મળવાની અને મળવાની બેમાં શબ્દ ફેર છે. પાંચમું વાક્ય મહાદેવમાં અધિરાયને અકળામણ વધવા લાગી, મહાદેવમાં અધિરાયને અકળામણ વધવા લાગી. અકળામણ અને અકળામણ, અકળામણ અને અકળામણ, અહીંયા શું છે ળ અને ર એમાં ફેર છે, બેનો ભેદ આપ્યો છે. ત્યાર પછી નીચે પેરેગ્રાફ જુઓ. સારી ભાષા સૌને ગમે, જેના ઉચ્ચારણો સારા તેની ભાષા સારી. બોલવામાં આપણે ઘણીવાર અળને બદલે ર અને અળને બદલે લ અને અળને બદલે ડ ઉચ્ચારણ કરીએ છીએ. આપણે ઘણીવાર બોલતા હોય તો અળને બદલે લ ને ડ ને ર ને એવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ઉપરના વાક્યો વાંચતા આપણને આ બાબતો બાબતનો વધુ ખ્યાલ આવે છે. જો આવી કેટલીક બાબતો વિશે આપણે ચીવટ રાખીએ તો આપણી ભાષા વધુ અસરકારક બને. તો આપણે આ ળ ને ડ ને ર ને બધી ળની જગ્યાએ ર બોલીએ, પછી અહીંયા પણ મળવાની અને મળવાની ળની જગ્યાએ લ બોલીએ, અહીંયા ળની જગ્યાએ ર બોલીએ, પછી અહીંયા ળની જગ્યાએ ર બોલીએ, એવી રીતે આપણે કેટલીક કેટલીક ભાષા હોય એમાં આપણે આડા અવડા શબ્દ બોલતા હોય છે, જે સાચો શબ્દ છે એ આપણે બોલતા નથી. તો એનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને આપણી ભાષા છે ગુજરાતી ભાષા એ સુધરે અને સ્પષ્ટ બને. તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ જોશું. અભ્યાસમાં પ્રશ્ન નંબર શું છે, પહેલો શું કીધું છે એ પ્રશ્નમાં? તો વિકલ્પો આપ્યા છે, જુઓ. હું જે સમજાવું એ તમને સમજાતું જ હશે વિદ્યાર્થી મિત્રો. જો ન સમજાતું હોય તો વિડીયો સ્ટોપ કરી અને બે થી ત્રણ વાર વિડીયો જુઓ એટલે તમને સમજાઈ જશે. તો પહેલો પ્રશ્ન શું છે,
નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે એક આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધી અને તેનો ક્રમ પ્રશ્નના સામેના ચોરસમાં લખો. તો પહેલું શું છે? ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ. ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ શું હતું વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન નંબર એક એનું પહેલું, એનો હું સીધો જવાબ લખાવું છું. તો આવી રીતે તમને આપ્યું છે પ્રશ્ન કે ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ ખાલી જગ્યા, સોરી ડોટ ડોટ, પછી ચોરસ આપ્યું છે ખાલી એમાં લખવાનું છે. તો ક, ચોકમાં છાંટવા. ગંગા જમનાનું નીર શા માટે મંગાવવામાં આવ્યું છે? ચોકમાં છાંટવા માટે? તો કે ના. પવિત્ર પાણી પીવા માટે? તો કે ના. ભગવાનના સ્નાન માટે? નહીં. પગ પખાડવા, તો શું છે? ઘ. ઘ, પગ પખાડવા, તો અહીં ચોરસમાં લખવાનું ઘ. ઘ છે એ સાચો જવાબ છે. ત્યાર પછી બીજું વાક્ય છે, અહીં કાવ્યમાં પૂરો પૂરો એટલે, અહીં કાવ્યમાં પૂરો પૂરો એટલે, પૂરો પૂરો એટલે શું? તો કે ભરો, સંપૂર્ણ, આખો આખો, કે પછી દોરો. પૂરો પૂરો એટલે શું આવે? ક, ભરો. તો અહીં ચોરસમાં લખવાનું ક. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજું છે, અહીં નરસૈયાનો સ્વામી એટલે, નરસૈયાનો સ્વામી એટલે, નરસૈયાનો સ્વામી મેં દીઠડો આપણે કાવ્ય ગાઈતી ને, તો આ કાવ્યમાં શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને. તો આ વિકલ્પમાંથી શું આવશે? અહીં નરસૈયાનો સ્વામી એટલે શ્રી કૃષ્ણ, સખી, ભગવાન કે હાથીઓ. તો શું આવશે આનો જવાબ ત્રીજું? ક, કૃષ્ણ. અહીં નરસૈયાનો સ્વામી એટલે, ચોરસમાં લખજો ક, કૃષ્ણ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે એક એક વાક્યમાં. તો કે ગોપીને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે? તો પહેલો પ્રશ્ન એનો જવાબ આવશે શું? બીજો પ્રશ્ન એનો પહેલો, એનો સીધો જવાબ લખાવીશ. તો લખવાનું કે ગોપીને આજની ઘડી શું કામ રળિયામણી લાગે છે એનો જવાબ લખો. ગોપીને ઘેર આજે વહાલાજી પધારવાના શુભ સમાચાર મળ્યા છે, તેથી ગોપીને આજની ઘડી કેવી લાગે છે વિદ્યાર્થી મિત્રો? આજની ઘડી રળિયામણી એટલે સુંદર. આજની ઘડી રળિયામણી લાગે છે. બીજો પ્રશ્ન શું છે? વહાલાજી માટે સાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે. તો બીજો એનો જવાબ, તમારે ઉપર પ્રશ્ન લખવાનો છે ઓ તમારી બુકમાં. તો કે વહાલાજી માટે લીલા સુકા વાંસનો મંડપ બંધાવવામાં આવ્યો છે, બનાવવામાં આવ્યો છે, મંડપ બનાવવામાં આવ્યો છે. Thank you.
आ बधा जवाब लिखा है मैं डायरेक्ट तमारे ऊपर प्रश्न लखवाना छे। त्रीजू एनो जवाब त्रीजो प्रश्न शू छे तरिया तोरण में कया कया वृक्षना पांदड़ा होय छे विद्यार्थी मित्रों तो लखवानुं के तरिया तोरण में तरिया तोरणना वृक्ष में आसोपालो तरिया तोरणना कया कया वृक्षना पांदड़ा होय छे तो के तरिया तोरण में आसोपालो पछी नाळियेरी पछी आंबो अने त्रण जातना शू होय छे वृक्षना पांदड़ा त्रण जातना वृक्षना पांदड़ा होय छे। त्यार पछी चौथू सखी गंगा जमुनाना नीर शा माटे मंगावे छे तो चौथो प्रश्न एनो जवाब शू आवशे विचारो जोई साथे साथे लखतू जावानू ने याद राखतू जावानू ने वांचतू पण जावानू मारी जेम लखता लखता बोलवानू छे। चौथू छे सखी गंगा जमुनाना नीर चौथू एनो जवाब सखी गंगा जमुनाना नीर श्री कृष्णना चरण पखाड़वा माटे श्री कृष्णना चरण पखाड़वा माटे मंगावे छे। त्यार पछी विद्यार्थी मित्रों पांचमो प्रश्न एनो जवाब शू आवशे पांचमो प्रश्न शू छे गोपी ने सौथी वधारे वहालू कोण छे तो लखो एनो जवाब गोपी ने सौथी वधारे वहालू कोण छे तो के श्री कृष्ण भगवान तो लखवानुं के गोपी ने सौथी वधारे वहालू श्री कृष्ण भगवान छे वधारे वहाला श्री कृष्ण छे। तो विद्यार्थी मित्रों आजे आपणे प्रश्न बे सुधी जोयुं आगळ स्वाध्याय छे ए आवता लेक्चर में आपणे जोशुं। तो आजनो आ लेक्चर अहीं आपणो समाप्त थाय छे। मैं तमने जेटलुं पण लखायुं आजना विडियो में ए बधुं तमारे तमारी बुक में लखवानुं छे अने पाकुं करवानुं छे। नमस्ते।